नमस्कार विद्यार्थी मित्रों, वेद कैरियर जीके लेक्चर सीरीज में आपनो स्वागत छे। मित्रों आज आपणे गुजराती व्याकरण में छंद जोवाना छे अने आ छंद में महत्वनो छंद एवो पृथ्वी छंद विषे माहिती लेवाना छे। तो शुरुआत करिए पृथ्वी छंद नी। तो જોઈએ પૃથ્વી છંદ। આ પૃથ્વી છંદનું બંધારણ શું છે, એમના યથિ ક્યાં હોય છે અને કેટલા અક્ષર હોય છે એમની ચર્ચા કરીએ। તો ભાઈ પૃથ્વી છંદનું બંધારણની વાત કરીએ તો કે ભાઈ સૌ પ્રથમ એમના અક્ષર, તો કે પૃથ્વી છંદના અક્ષર કેટલા હોય છે તો કે 17 હોય છે। પૃથ્વી છંદના અક્ષર કેટલા હોય છે મિત્રો, તો કે 17 હોય છે। મિત્રો યાદ કરો આગળના ભાગો, આપણે આગળના છંદ જે જોઈ ગયા જેમાં શિખરણી અને બીજો હતો મંદાક્રાંતા। તો આ મંદાક્રાંતા અને શિખરણી બંને છંદના અક્ષર પણ કેટલા હતા મિત્રો, 17 હતા। એટલે એવું કહી શકાય આ 17 અક્ષરનો આ ત્રીજો છંદ છે। અને મિત્રો આ છંદનો પ્રકાર પૂછાય તો આ પૃથ્વી છંદ છે એ કયા પ્રકારનો છંદ છે, તો કે અક્ષરમેળ છંદનો છે। અક્ષરમેળ પ્રકારનો આ છંદ છે। અક્ષરમેળમાં શું હોય છે, તો કે અક્ષરોની સંખ્યા ચોક્કસ હોય છે, સાથે એમના લઘુગુરુ પણ ચોક્કસ હોય છે। જોઈએ આગળ એમનો ગણ શું છે, તો કે એમનું ગણ છે બંધારણ છે જસ 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 જસય લગા। એટલે એવું કહી શકાય બે વાર જસ જસ જસય લગા। યતિ કેટલામાં અક્ષર આવે છે મિત્રો, તો કે 8માં અક્ષરે એમની યતિ આવે છે। પૃથ્વી છંદમાં છે યતિ કેટલામાં અક્ષરે આવે છે, તો કે 8માં અક્ષરે આવે છે। તો મિત્રો આમાં આગળના જે છંદ જોયા એને આ સાથે એવો સવાલ આપણે પૂછાઈ શકીએ કે નીચેનામાંથી કયા છંદનું 17 અક્ષર જોવા મળતા નથી। તો શિખરણી ઓપ્શનમાં હોય, મંદાક્રાંતા હોય, પૃથ્વી છંદ ઓપ્શનમાં હોય, બાકીનો કોઈ પણ સાદુલ વિકળિત છે અથવા વસંત તિલકા છે તો આવો કોઈ પણ ઓપ્શન મૂકી શકતા હોય છે। જોઈએ હવે એમના ઉદાહરણ જેથી કરીને આપણે ખ્યાલ આવે। તો આપણે ઉદાહરણ જે સોલ્વ કરીએ તો એમાં જોઈએ પહેલું ભમો ભરત ખંડમાં શકળ ભોમ ખૂંદી વળી। પહેલા આ પંક્તિ કોની છે, તો આ પંક્તિ છે ચંદ્રવદન મહેતાની છે। આપણે યાદ રાખીશું આવી પંક્તિ અવારનવાર પરીક્ષામાં પૂછાતી હોય છે અને આ પંક્તિ આગળ ઘણી બધી પરીક્ષાઓમાં પણ પૂછાઈ ચૂકી છે, એટલે મોસ્ટ એમ્પી આપણા માટે કહી શકાય। ભમો ભરત ખંડમાં શકળ ભોમ ખૂંદી વળી, જે કોની પંક્તિ છે ચંદ્રવદન મહેતાની। હવે સૌ પ્રથમ કોઈ પણ પંક્તિ હોય એમાં સોલ્વ કરવી હોય તો કે એને કઈ રીતના આપણે જોઈશું, કે પછી કોઈ પણ એક્ઝામમાં પૂછાતી હોય તો આ બાબતે જો આપણે સોલ્વ કરીએ તો કાહે ચાહે ક્લાસ 1 થી ક્લાસ 4 સુધીની કોઈ પણ પરીક્ષામાં આ પૂછાય તો આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ। પ્રથમ નિયમ આપણે યાદ રાખવાનો, સૌ પ્રથમ આપણે શું કરીશું પરીક્ષામાં, તો કે અક્ષરની સંખ્યા ગણીશું, સંખ્યા ગણીશું। હવે ઘણા મિત્રોને સવાલ થતો હોય કે સર બધા અક્ષર 17 અક્ષરના જ આવે છે, એમાં ગણવાનું ના હોય, પરંતુ મિત્રો આગળ જેમ આપણે જતા જશું એમ અમુક અક્ષરો અમુક છંદ છે એ અક્ષરો સંખ્યા ઓછી હશે વધારે હશે। તો સૌ પ્રથમ આપણે શું કરીશું, તો કે અક્ષરોની સંખ્યા ગણીશું, પછી તો કે એમની 3-3ની જોડ બનાવીશું, તો કે 3-3ની જોડ બનાવીએ જે શરૂઆતથી બનાવવાની રહેશે મિત્રો, તો કે 3-3ની જોડ કંઈક આ રીતના બનશે। તો આ રીતના 3-3ની જોડ બનશે। હવે એમના લઘુગુરુ નક્કી કરીએ, તો કે લઘુગુરુમાં જોઈએ તો કે ભમો, તો ભમાં આવશે લઘુ ગુરુ લઘુ, આમાં પણ આવશે લઘુ ગુરુ લઘુ લઘુ મિત્રો, પણ હવે અહીંયા ખાસ ખંડ છે એટલે અહીંયા શું આવશે ગુરુ આવશે, એટલે કે લઘુ લઘુ ગુરુ। આગળ જોઈએ લઘુ ગુરુ લઘુ 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 ગુરુ લઘુ ગુરુ ગુરુ અને લઘુ અને ગુરુ। હવે મિત્રો આવું બંધારણ કોનું બને છે, તો કે જ ભાન, યાદ કરો જ ભાન એટલે કે જ, પછી સ લગા તો કે સ, અહીં પાછું જ ભાન એટલે જ, સ ય એટલે કે ય માતા એટલે કે ય, અને લગા એટલે કે એનું બંધારણ શું બને છે જસ જસ ય લગા। એટલે આ રીતના આપણા પૃથ્વી છંદનું બંધારણ બનશે। હવે મિત્રો આપણે વધારે
સોલ્વ કરીએ જેથી કરી આપણે વધારે ખ્યાલ આવે. એ સોલ્વ કરતાં પહેલાં મિત્રો, હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ફેસબુક પેજ, ફેસબુક ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો તમે તેમાં જોડાઈ શકો છો અને નવી નવી અપડેટ મેળવી શકો છો. તો જોઈએ બીજું ઉદાહરણ, તો કે ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો. એટલે કે ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો. તો જોઈએ સૌ પ્રથમ અક્ષરોની સંખ્યા કેટલી હશે, 17. કારણ તો કે આપણે અહીંયા એક જ છંદ જોઈ રહ્યા છીએ એટલા માટે અક્ષરોની સંખ્યા કેટલી હશે, 17. તો એમાં સૌ પ્રથમ શું કરીશું, 3-3 જોડ બનાવીશું. તો આ રીતના કંઈક એમની 3-3 જોડ બનશે. પછી એમના લઘુગુરુ નક્કી કરીશું. જો લઘુગુરુ ક્યારે આપણે ચોક્કસ કરી શકીએ, તો કે મિત્રો, જો આપણે ચોક્કસ નિયમ આવડતા હોય તો જ આપણે એમના લઘુગુરુ ચોક્કસ કરી શકીએ. તો કે ધ માલ, એટલે કે શું આવશે, લઘુગુરુ લઘુ 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 ગુરુ લઘુ ગુરુ લઘુ 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 ગુરુ લઘુ લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ. તો આ રીતના આપણું બંધારણ બની ગયું છે. હવે એમાં ઉપરનું જે જ સ જ સ ય લગા, તો આ રીતના આપણું ઘણું બંધારણ છે એ કમ્પ્લીટ થશે. જસ જસ ય લગા, પૃથ્વી છંદનું આ રીતના આપણું બંધારણ બનશે. આગળ એક્ઝામ્પલ જોઈએ. મને શિશુ તણે ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી. તો એમાં જોઈએ સૌ પ્રથમ અક્ષર કેટલા છે મિત્રો આ પંક્તિના, તો કે અક્ષર છે એ 17 છે. પછી 3-3 જોડ બનાવીએ. તો કે આ રીતના 3-3 જોડ બનશે. પછી એમના લઘુગુરુ નક્કી કરીએ. તો કે ભાઈ લઘુ ગુરુ લઘુ 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 ગુરુ લઘુ ગુરુ લઘુ 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 સૃષ્ટિ. જો મિત્રો, અહીં સૃષ ભાર પડે છે, સનો પાછળનો જે ભાર પડે છે, યાદ કરો જોડાક્ષરનો નિયમ. આથી અહીંયા એટલા માટે શું આવશે, ગુરુ. પછી અહીંયા શું આવશે, તો કે ભાઈ લઘુ સ્નેહ ગુરુ, એટલે કે એમનો પણ ભાર પડે છે. એટલે આ રીતના આપણું બંધારણ બરેલી છે. અને અહીંયા શું આવશે, સ્નેહ, તો હ આવશે, અહીંયા ગુરુ આવશે. મિત્રો, અહીંયા લઘુ આવશે, પરંતુ અહીં કવિએ છૂટ લીધેલી છે એટલે ધ્યાન રાખીશું, અને લઘુ અને ગુરુ. તો આપણું બંધારણ શું બનશે, જ સ જ સ યની જગ્યાએ શું બને છે, જ. તો યાદ રાખીશું કે ભાઈ આ બનવા પાછળનું કારણ શું છે, તો કે સ્નેહે સ્નેહે મિત્રો હકીકતમાં સ્નેહ હે આવશે, એટલે સ્નેહ ભરી પણ લઈ શકાય. અને સ્નેહે, જો સ્નેહે હોય તો કોઈ અહીંયા આપણે આઉટ તકલીફ પડતી નથી, પરંતુ જો સ્નેહ ભરી પરીક્ષામાં આપ્યું હોય તો આ માની લેવી કે આપણે કવિએ છૂટ લીધી છે. અને આ રીતના આપણું બંધારણ જોઈ બને કમ્પ્લીટ થાય છે. તો કે ભાઈ ભરી, એટલે કે લગા. તો જસ જસ ય લગા, આ રીતના આપણું પૃથ્વી છંદનું બંધારણ બનશે. આગળ જોઈએ. પ્રિય તુજ લટે ધરુ ધવલ સ્વચ્છ આ મોગરો. પહેલાં આ પંક્તિ છે એ કોની છે, તો કે બક ઠાકોરની છે. આ બક ઠાકોરનું પૂરું નામ શું છે મિત્રો, તો કે યાદ રાખીશું, બળવંત રાય કલ્યાણ રાય ઠાકોર. બક ઠાકોરનું પૂરું નામ શું છે મિત્રો, તો કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. એટલે બક ઠાકોરની આ પંક્તિ છે, પ્રિય તુજ લટે ધરુ ધવલ સ્વચ્છ આ મોગરો. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, તો કે ભાઈ 3-3 જોડ બનાવીશું. તો આ રીતના 3-3 જોડ બનાવીએ. પછી એમના લઘુગુરુ નક્કી કરીશું. તો કે ભાઈ લઘુ ગુરુ લઘુ 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 ગુરુ લઘુ ધરુ, રુ પર ભાર પડે છે એટલા માટે ગુરુ બનશે, અને લઘુ 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 સ્વચ્છ સ્વચ્છ, એટલે કે સ્વ બોલી એમાં છનો ભાર પડે છે એટલા માટે આપણે શું કરીશું, ગુરુ ગણીશું. પછી અહીંયા તો કે લઘુ આવશે, ગુરુ ગુરુ લઘુ ગુરુ.
તો આ રીતના મિત્રો અહીંયા જો તમને નિયમ જો વ્યવસ્થિત સમજાઈ ગયા હોય, વ્યવસ્થિત આવડતા હોય, તો તમે સરળતાથી એને લઘુ છે કે ગુરુ છે એ ફાઇન્ડ કરી શકશો. જો નિયમ હજી સુધી ના આવડતા હોય અથવા કોઈ ખબર ના પડતી હોય તો તમે અત્યારના આગળના જે આપણે વિડીયો અપલોડ કરેલા છે તો તમે એ જોઈ શકો છો. પહેલાં એ જોઈ લો અને પછી તમે આ સોલ્વ જાતે કરશો. તો આપણે શું કરીશું હવે, તો કે ભાઈ હવે તો આપણું ગણ બંધારણ જે આપણે 8 અક્ષરનું લખાવેલું હતું એ 8 અક્ષર પ્રમાણે જોઈએ તો આવું બંધારણ કોનું છે, તો કે જસ, આનું સ, આવું જ, સ, આવું ય અને લ ગા. તો આ રીતના આપણા પૃથ્વી છંદનું બંધારણ બને છે. આગળ જોઈએ, ઘણું ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા. તો આ પંક્તિ કોની છે પહેલાં તો કે આ પંક્તિ છે એ સુંદરમની છે. આ પંક્તિ કોની છે? સુંદરમની. હવે મિત્રો આ સુંદરમનું પૂર્ણ નામ શું છે? આ સુંદરમ તો એમનું ઉપનામ છે કવિનું, પણ સુંદરમનું મૂળ નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. તો આપણે શું કરશું, તો કે ભાઈ સૌ પ્રથમ છે એ અક્ષર ગણીશું. અક્ષર કેટલા હશે મિત્રો? તો કે 17 અક્ષર હશે. અને અહીં આપણે સૌ પ્રથમ શું કરીશું બીજું, તો કે 3-3ની જોડ બનાવીશું. તો આ રીતના આપણે કંઈક 3-3ની જોડ બનાવી શકીએ. પછી તો કે એમને લઘુગુરુ નક્કી કરીએ, ફાઇન્ડ કરીએ. તો કે ઘણ અણુ ઉપર ભાર પડતો હોવાથી લઘુ હોવા છતાં પણ આપણે એને ગુરુ ગણીશું. આવી રીતના ઘણું. જો મિત્રો અહીંયા ઘણા મિત્રોને કન્ફ્યુઝન હશે કે સર અહીંયા તમે ગુરુ લીધું છે અને લઘુ લીધું છે, સમજો. હવે આ ઘણું છે, અહીંયા આપણે સમજીએ ઘણું અને ઘણું. તો આ ઘણું ઉપર છે એ કોમળ અનુસ્વાર છે, એટલે કે એમની ઉપર ભાર પડતો નથી. પણ અહીંયા જુઓ મિત્રો, ઘણું એટલે અહીંયા ભાર પડતો હોવાથી અને લઘુ હશે છતાં પણ આપણે શું લઈશું? ગુરુ લઈશું. એટલે આ રીતના આપણું કંઈક બંધારણ બનશે. પછી આવશે લઘુ વુ, તો અહીંયા શું આવશે? ગુરુ આવશે. ભાંગવું ઉપર શું પડે છે? ભાર પડે છે. આથી અહીંયા શું બનશે? ગુરુ બનશે. અને ઘ એટલે કે લઘુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ અને લઘુ અને ગુરુ. તો આ રીતના આપણું બંધારણ બનશે જ સ જ સ ય લ ગા. તો મિત્રો ઘણુંમાં ઘણા મિત્રોને કન્ફ્યુઝન થતું હોય છે અને આવા જ પરીક્ષામાં આ પંક્તિઓ આપણે ઘણી વખત આગળ પૂછાઈ ગઈ છે, જેથી કરીને આપણે આમાં ઘણી વખત કન્ફ્યુઝન રહેતા હોય છે અને આપણે આવડતું હોવા છતાં પણ આપણે છે એ શું થતો હોય છે? આપણો જવાબ ખોટો પડતો હોય છે. એટલે આપણે ધ્યાન રાખીશું. છઠ્ઠું ઉદાહરણ જોઈએ, છતાંય દિલ તો ચાહે તન યુવાનની તાજગી. તો એમાં આપણે જોઈએ સૌ પ્રથમ છતાંય એટલે કે 3-3ની જોડ બનાવીએ. પછી તો કે લઘુગુરુ નક્કી કરીશું. લઘુગુરુ લઘુ 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 ગુરુ ગુરુ. મિત્રો અહીંયા આપણે યાદ રાખીશું અહીં ચહે છે, ચાહે નહીં, ચહે આવશે. એટલે અહીં ટાઈપિંગ મિસ્ટેક છે. ચહે તન એટલે કે નમ આવશે લઘુ, લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ લઘુ ગુરુ. તો આપણું આવશે જ સ જ સ ય લગા. તો આ રીતના આપણું બંધારણ બનશે. સાતમું ઉદાહરણ જોઈએ, અનેક ભજનો થકી ભગત લોકની ભક્તિથી. તો એમાં શું કરીશું? 3-3ની જોડ બનાવીશું. મિત્રો જો તમને આવડી ગયું હોય તો તમે વિડીયો પોઝ કરીને પણ જાતે પ્રયત્ન કરી શકો છો તમારી નોટમાં, અને છેલ્લે જો તમારું બની જાય પછી તમે કમ્પેર કરી શકો છો. તો કે જોઈએ, અનેક એટલે કે લઘુ ગુરુ લઘુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ ભક્તિ. મિત્રો યાદ રાખીશું એ ભક્તિ છે એટલા માટે ભાર પડે છે, આથી એ શું ગણાશે? ગુરુ ગણાશે. અને બીજું તો કે અહીંયા શું આવશે? લઘુ અને ગુરુ. તો જ સ જ સ ય લગા. તો આવા શબ્દોમાં મિત્રો આપણે ખાસ ધ્યાન રાખીશું કે ક્યાં ભાર પડે છે, ક્યાં ભાર નથી પડતો. આ બધી જ જાણ આપણે કઈ રીતના થશે? તો કે ઉચ્ચારણ દ્વારા છે આપણે જાણ થશે. તો મિત્રો આઠમું જે ઉદાહરણ છે, ચલો મન ચલો વહો વાહનશીલતા જીવન. તો
તો આ છે એ પંક્તિ તમારે જાતે સોલ્વ કરવાની છે. તો ક્યાં કવિએ છૂટ લીધી છે અથવા ક્યાં ભાર પડે છે અથવા ક્યાં ભાર પડતો નથી, તો તેમનું તમારે જાતે સોલ્વ કરીને તમારે જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. એટલે કે જો સોલ્વ થઈ જાય, આપણું બંધારણ આવી જાય, તો યસ અથવા ઓકે કરીને લખી શકો છો. અથવા કંઈ કન્ફ્યુઝન હોય, કંઈ ના ખબર પડી હોય, તો તમે છે એ કોમેન્ટ ગ્રુપના પોતાનો પ્રશ્ન છે એ લખી શકો છો, જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. વધારે માહિતી આગળના અલગ વિડીયોમાં જોઈશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.